नमस्ते मित्रों, डेली 25 क्वेश्चन्स जीके एंड करंट अफेयर्समां तमारुं हार्दिक स्वागत छे। मित्रों आजे आपणे आ वीडियोमां जोवाना छे कि धोरण 9 અને 10 ની અંદર મિત્રો જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તો એમના માટે મિત્રો ખાસ નિબંધો આપણે મૂકવાની શરૂઆત કરીએ છીએ અને મિત્રો એ પણ ગુજરાતી વિષયની અંદર। તો મિત્રો આજનો આપણે ટોપિક છે અને નિબંધ નંબર છે 8, આપણો ટોપિક છે આપણું ગુજરાત। મિત્રો મિત્રો આપણા ગુજરાત વિશે મિત્રો આપણે આ નિબંધમાં ચર્ચા કરવાની છે। તો મિત્રો જો તમારે આપણા ગુજરાત વિશે પરીક્ષામાં નિબંધ પૂછાય તો તમે આ લખી શકો છો। તો મિત્રો વિડિયો શરૂઆત કરતાં પહેલાં હું તમને એ પણ જણાવી દઉં કે જુઓ, તમે હજુ સુધી મારી આ ચેનલ નવા હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો। બીજી વાત એ કે મિત્રો જો તમને મારો વિડીયો ગમે, યુઝફુલ લાગે, તમને ઉપયોગી થાય એવો તમને લાગે તો મિત્રો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને તમારા મિત્રોને શેરથી જરૂર કરી દેજો, બરાબર છે। તો મિત્રો શરૂઆત કરીએ આપણે ધોરણ 9 અને 10 માટે વિષય ગુજરાતી, આપણું ગુજરાત એક નિબંધ વિશે ચર્ચા કરીએ। તો મિત્રો જોઈએ આપણો ગુજરાત, મિત્રો શરૂઆત કરીએ આપણો ગુજરાત। તો આપણો ભારત દેશ એકતા અને અખંડિતતાનો આદર્શ એક ઉત્તમ નમૂનો છે। મિત્રો ભારત દેશ મિત્રો વિવિધ 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત જે પ્રદેશો છે એનાથી ઘેરાયેલો છે, એનાથી બનેલો છે, બરાબર છે। તો મિત્રો આપણું જે મિત્રો જે રાજ્ય છે કયું, તો કે આપણું રાજ્ય મિત્રો જે ગુજરાત છે, આપ મિત્રો આપણું રાજ્ય એટલે કયું રાજ્ય, ગુજરાત। તો ગુજરાત રાજ્યની મિત્રો જે સ્થાપના છે ક્યારે થઈ હતી, તો 1 મે 1960ના રોજ આપણા ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી। અને કોણે થઈ કરી હતી, તો ગુજરાતના મિત્રો મુખ્ય સેવક એવા રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી। ઈસવીસન 1960 પહેલો આપણે મુંબઈ સાથે જોડાયેલા હતા। ગુજરાત રાજ્ય મિત્રો આન બાન અને શાન એવા અમર વારસા સમા સ્થાપત્યો, સાહિત્યો અને અખોટ કુદરતી સંપત્તિ છે મિત્રો। ત્યારબાદ જોઈએ આપણે કે મિત્રો જે ગુજરાત રાજ્ય છે તો એ આપણા ગુજરાત રાજ્યને મિત્રો 1600 કિલોમીટરનો દરિયો એ પણ મળેલો છે। મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ જેવા અનેક દેશ નેતાઓ, મહારાજા સયાજીરાવ ગાયકવાડ, લાઠીના રાજવી કલાપી, બાવસીજી મહારાજ, જામા સાહેબ, રાણા સાહેબ જેવા અનેક મહાન પ્રતાપી અને ક્રાંતિકારી રાજવીઓ તથા નરસિંહ મહેતા, દાસી જીવન, ભોજા ભગત, અખો, ગંગાસતી, પાનબાઈ જેવા જ્ઞાની ભક્તો તથા મિત્રો રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણી મિત્રો, કવિશ્રી દુલાભાઈ કાગ, વીર નર્મદ, ગીજુભાઈ બદેકા, તારક મહેતા, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ જેવા અનેક નામી અને અનામી અર્વાચીન લેખકોએ ગુજરાત માતાની એક યા બીજા સ્વરૂપે ઉપાસના કરી છે, એટલે કે સેવા કરી છે। ત્યારબાદ મિત્રો જોઈએ આપણે કે ગુજરાત જે છે, ગુજરાતની અંદર સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, પાલિતાણા, જૂનાગઢ, અંજાર, પાટણ જેવા અનેક જોવાલાયક અને દર્શનીય સ્થળો આવેલા છે। દેશનું અતિ મહત્ત્વનું કંડલા બંદર અને તથા ભાવનગર પાસેનું અલગ બંદર કે જે આગળ વાહનો મિત્રો ભાગવાનું જે એ ચાલી રહ્યું છે, તો અલંગ બંદર, દરિયાઈ વેપારને માટે વેરાવળ, દહેજ જેવા બંદરો પણ ગુજરાતમાં આવેલા છે। વિશ્વના ઉદ્યોગોમાં જેની ગણના થાય છે એવી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એસઆર જેવી મોટી કંપનીઓ એ પણ મિત્રો ક્યાં આવી છે, તો આપણા ગુજરાત રાજ્યની અંદર આવેલી છે। દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો જે અંકલેશ્વર છે, તો અંકલેશ્વરમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત મિત્રો આવેલી છે જે લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે। ગુજરાતની મિત્રો જે ધરતી છે, એટલે કે ગુજરાતની ધરતી એટલે ભારત માતા, એ પોતાની નમણી કેડમાં બેસાડું લાડકવાળી બાળક મિત્રો એને ગણે છે। એટલે કે જે મિત્રો ધીરુભાઈ, હીરાચંદ અંબાણી, શ્રી નાનજી કાલિદાસ મહેતા, શ્રી રતન તાતા જેવા અનેક સફળ ઉદ્યોગપતિઓએ ગુજરાતની આગવી ઓળખ આપી છે। ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવ, હોળી, દિવાળી, જન્માષ્ટમી, ગણેશ મહોત્સવ, રમઝાન ઈદ, નાતાલ તથા તમામ ધર્મના તહેવારોની ઉજવણી શાંતિ, આનંદ અને ઉલ્લાસથી કરવામાં આવે છે, ઉત્સાહથી કરવામાં આવે છે મિત્રો। રેવા સાબરમતી, રેવા એટલે કે રેવા સાબરમતીને મહી, તાપી, ભાદર, ઉજત, હિરણને અંબિકા, નારાયણ સરોવરને નર સરોવર, અરબ સાગરની મહામુનિ દેન કુદરતે આપી છે। શું કહે છે, રેવા સાબરમતીને મહી, તાપી, ભાદર, ઉજત, હિરણને અંબિકા, નારાયણ સરોવરને નર સરોવર, અરબ સાગરની મહામુનિ દેન કુદરતે આપી છે। મિત્રો અહીંયા કચ્છમાં રણ પણ નાનું અને મોટું એમ બે પ્રકારના છે। ગેબી ગિરનારના સાધુઓ, જે જૈન સાધુઓ તથા જલારામ બાપા, બજરંગદાસ બાપા તથા આપા ગીગા અને પરબના અનેક સંતોથી ગુજરાતની ભૂમિ ગર્વ અનુભવે છે। ભારત અમારી ગુજરાતી, મીઠો મજાનો આવકારો આપનારી ભાષા અમારી ગુજરાતી, શું કહે છે કે ભાષા અમારી ગુજરાતી, મીઠો મજાનો આવકારો આપનારી ખમીરવંતી પ્રજા અને અમારી ગુજરાત માતાનું અમને ગર્વ છે। તો મિત્રો આ જે છે એ એક નિબંધ સારો છે, તો આઈએ કુછ દિન તો ગુજારીએ ગુજરાતમાં આ વાક્ય સાથે મિત્રો અહીં આપણે આપણો નિબંધ પૂરો કરીએ છીએ અને એટલે જ મિત્રો આપણે
ગુજરાત વિશે મિત્રો આપણે ગર્વ અનુભવીએ છીએ. તો મિત્રો મેં તમને ગુજરાત વિશે મિત્રો જે માહિતી આપી છે, એક નિબંધની ચર્ચા કરી છે. તો મિત્રો જો તમને મારો વિડીયો ગમે હોય, તમને ઉપયોગી થાય એવું તમને લાગે હોય ને, તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, તમારા મિત્રોને શેર કરજો, એને કોમેન્ટ કરજો. અને મિત્રો છેલ્લે ચેનલમાં નવા હોય ત્યાં સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરાવજો. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જવા બદલ તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર.